દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે અતિ મહત્વનો દિવસ. આજ સરકારી શુગર મિલો શેરડીના તનદીઠ ભાવો જાહેર કરશે. સહકારી શુગર મિલો 3 લાખ ખેડૂતોને 5 લાખ ખેત મજૂરોને રોજગારી આપે છે. આજે શુગર મિલોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાશે. વાતાવરણમાં અવારનવાર બદલાવ અને શહેરીકરણના કારણે 8 લાખ ટન ઉત્પાદન ઓછું નોંધાયું. સમગ્ર ભારતમાં દક્ષિણ ગુજરાતની સહકારી શુગર મિલો ટેકાના ભાવે કરતાં વધુ ભાવ ચૂકવે છે. દક્ષિણ ગુજરાતનો ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે અને સમગ્ર ભારતમાં તમે જોવ તો ખાણ મંડળીઓ સહકારી ધોરણ સમગ્ર ગુજરાતમાં જ ચાલે છે અને એનો સીધો ફાયદો ખેડૂતોને થતો હોય છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ 13-14 સહકારી સુગર મિલો સાથે લગભગ ખેડૂતો 3 લાખથી વધારે જોડાયેલા છે અને લગભગ 5 લાખથી વધારે ખેડૂત કર્મયોગી અમારા ખેડૂતોના જે કર્મ કામદારો છે ખેડૂત સાથે જોડાયેલા છે. એને આ રોજગારી આપતો ઉદ્યોગ છે. સ્વાભાવિક છે કે 31 માર્ચ પછી એના ભાવો પડતા હોય છે ને જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે શહેરીકરણ વિસ્તરી રહ્યું છે અને સાથે સાથે જે રીતે વાતાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે એને કારણે શેરડીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. એના અનુસંધાનમાં આ વર્ષે લગભગ સુગર મિલોનું પિલાણ પણ ઓછું થયું છે. પણ બીજી બાજુ જે રીતે ખાણાઓમાં સામાન્ય વધારો અને સાથે સાથે જે રીતે પોષકક્ષમ ભાવો આપવાની બાબતમાં ખેડૂતો હર હંમેશ ચિંતા સેવતા હોય છે. પણ ભારત વર્ષમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો સૌથી સારા ભાવ FRB કરતાં પણ આપી હોય છે. એટલે આજે ખેડૂતોને આશા છે કે ખૂબ જ સારા ભાવો પડશે અને આવનારા દિવસોમાં જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં જે રીતે પ્રભાવથી ઉત્પાદન ઘટી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ વૈજ્ઞાનિક ધોરણે ખાસ કરીને શેરડીનું ઉત્પાદન થાય એ દિશાના પ્રયત્ન કરવાની ખાસ તાતી જરૂરિયાત છે.